सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयदीश हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। बताई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वू छ एनी अंदर छेल्ले एम कथा लखे छे। प्रहलाद जी ने ज्यारे एना पिता हिरण्यकशिपुए बोलावी अने असुरनी विद्या भणवा माटे कीधुं छे, त्यारे प्रहलाद जी ने हृदयनी अंदर तो एम छे के मारे तो नारद जी एवा मारा गर्भनी अंदर जेने मने ब्रह्म विद्या आपी छे एवा गुरुनी आपेली विद्याथी भगवानने भजवा छे। परंतु जो अत्यारे हूँ मारा पिता ने आम कहीश तो बराबर नहीं थाय, आम जानी मननु मन में राखी हिरण्यकशिपुए जयरे अभ्यास करावा माटे संडामर्क नामना शुक्राचार्य ना बन्ने दीकराओने बोलावीन सौंप्या छे। संड अने अमर्क बन्ने जे भणावे छे बधुं प्रहलादजी तरत इदम करे छे, परंतु आसुरी विद्या जे छे आसुरी अंक एने शीखवा तैयार थता नथी अने आखी निशाळने नारायण नारायण नामथी गूंजवी मेली छे। ત્યારે સંડામર્ક દૂર ગયેલા છે। પ્રહલાદજીએ પોતાના મિત્રોને ઉપદેશ આપ્યો, મૂર્ખાઓ શા માટે ભગવાન નહીં ભજીને જિંદગીને કાઢો છો, ભગવાન જ ભજવા જેવા છે, આવી વાતો કરી છોકરાઓને ભગવાનનો રંગ ચડાવે। પ્રહલાદજી માટે શાસ્ત્રમાં એવો ચમત્કાર લખ્યો, જેને સ્પર્શ કરે એ ભગવાનનું ભજન કરતા થઈ જાય। ત્યાં સુધી થયું કે સંડામર્ક જે હતા, સંડ અને અમર્કે જ્યારે આ નારાયણ ધૂન સાંભળી ત્યારે એ બે દોડતા પોતાની નિશાળ પાસે આવ્યા, તો એ ન્યા આવ્યા તો એ પણ ભેગા ભેગા ભજન કરવા લાગ્યા, એને પણ રંગ લાગી ગયો। આવું પણ લખેલું છે કે સંડ અને અમર્ક સુધી જ્યારે આ બધો અવાજ ગયો અને ત્યારે આ બાજુ ઉપર આખી સ્કૂલમાંથી નારાયણ નારાયણ અવાજ આવવા લાગ્યો, હિરણ્યકશિપુને પણ ખબર પડી અને પછી આ બાજુ પર હિરણ્યકશિપુ પણ આવે છે, સંડ અને અમર્ક એને પણ આ જોયું અને આગળ નિષ્કુળાનંદ સ્વામી કથા લખે છે કડવું સાત। એવા સુની બાળકના બોલજી સંડામર્કે કર્યો મને તોલજી, આ તો વાત ચડી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ ખોલજી। આ બાજુ ઉપર સંડ અને અમર્ક આવ્યા, આવીને જોવે તો આખી નિશાળની અંદર બધા જ છોકરાઓ બે હાથ ઊંચા કરી તાળી પાડી નારાયણ 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 ભજન કરે, પ્રહલાદજીની ભેગા નાચે,
સંડ અને અમર્ક જ્યાં દૂરથી સાંભળીને ત્યાં આવ્યા ત્યારે એને પણ વિચાર્યું કે હમણાં જઈને આ બધું બંધ કરાવીએ, પણ ભગવાનના નામનો પ્રતાપ એવો છે, ભગવાનના ભક્તનો પ્રતાપ એવો છે કે એ પણ બે જણા ભજન કરવા લાગ્યા. ભગવાનના ભક્તનો એવો પ્રભાવ જ હોય કે ત્યાં આગળ આસુરી જીવ આવે કદાચ, ત્યાં આગળ કોઈ અજ્ઞાની જીવ આવે તો એક વખત તો એ પણ એના ભજનના પ્રવાહમાં વહેવા માંડે. ભગવાનને ભગવાનના નામ, ભગવાનના ભક્ત એનો પ્રતાપ એવો છે. સંડ અને અમરક જ્યારે ત્યાં નારાયણ નારાયણ એ ભજન કરવા લાગ્યા થોડી વાર તો. હિરણ્યકશિપુ આવ્યો, એને ખબર પડી કે મારા દુશ્મનનું નામ મારા રાજ્યની અંદર આટલું બધું જોર જોરથી કોણ લે છે, અને જ્યારે ખબર પડી કે આ તો નિશાળની અંદર આ બધું ચાલી રહ્યું છે, અને ત્યારે દોડતો હિરણ્યકશિપુ ત્યાં આવ્યો. સંડ અને અમરકને સૌથી પહેલાં ઝાલીને પછાડ્યા અને કીધું આ બધું શું છે. ત્યારે સંડ અને અમરક કહે છે કે આ બધી વાત ખબર નહીં, તમારો છોકરો છે ને એ જ ચગડોળે ચડાવે છે, અમને તો કાંઈ ખબર નથી, અમે તો રોકવા આવ્યા હતા પણ અમે ભેગા ભળી ગયા, બાકી અમે તો વળી તમારા દુશ્મનનું નામ લેતા હોશું. ખોલી મર્મ ખરું કહ્યું પ્રહલાદ તમારો જે તન, તે તો ભક્ત છે ભગવાનનો, એમે જોઈ લીધું રાજન. હે રાજન, આ બધું જે ચગડોળે ચડી છે આખી નિશાળ, એની પાછળનું કારણ એક જ છે, આ તારો દીકરો. આજ સુધી અસુરોના કેટલા દીકરાઓ આ નિશાળમાં ભણીને ગયા છે, અમે કેટલાયને ભણાવ્યું છે, કોઈ દિવસ આવી ઘટના ઘટી છે? કોઈ દિવસ આવી ક્રિયા થઈ છે? અહીંથી ભણીને નીકળેલો કોઈ દી નારાયણનું નામ લે ખરો? અહીં તો નારાયણનો સંપૂર્ણ વિરોધ શીખવાડવામાં આવે છે, નારાયણ પ્રત્યેનું ઝેર પાવામાં આવે છે, નારાયણનો વિરોધી બનાવવામાં આવે છે. અહીં જે આવે છે એને નારાયણ નામથી નફરત થાય એ જ જ્ઞાન આપવામાં આવે છે. એ જ જગ્યાએ આવી અને આટલું બધું ચગડોળે ચડાવવાવાળું જો કોઈ હોય તો રાજન અમે નથી. આ બધું જ કરવાવાળો તમારો આ સુપુત્ર છે. આ પુત્રના કારણે આ તમારો જે દીકરો છે ને, દીકરો આ ધંધો કરે છે. હિરણ્યકશિપુને વિશ્વાસ નથી આવતો કે મારો હોય, મારું લોહી જેની અંદર છે એ વ્યક્તિ વળી મારા દુશ્મનનું નામ લે, એ વ્યક્તિ વળી આખી નિશાળને આમ ચગડોળે ચડાવે. સંડ અને અમરકને કહે છે, હું વાત કરો છો આ 7 વર્ષનો છોકરો અને તમે આવડા મોટા, કેટલા વર્ષોથી તમે અસુર વિદ્યાના જ્ઞાની, અને તમને આ છોકરો ચગડોળે ચડાવે? આ રાજન આ ચગડોળે ચડાવે, એનો સ્પર્શ થાય એ નારાયણ નામ લેવા લાગે, જો તમે અડ્યા તો તમે ગયા. હિરણ્યકશિપુ તો અહમમાં રાચે છે, અસુર અહમમાં રાચે છે, ભગવાનનો ભક્ત દીનપણામાં રાચે છે. જેમ અસુર છે એ અહમની અંદર ડૂબેલો રહે છે, એને અહમમાં ડૂબે ને તો જ શાંતિ થાય, એ અહમના નશાથી જીવે, એ અહમના ખાબોચિયાની અંદર ડૂબેલો રહે. અહમનું ખાબોચ્યું કહેવાય, અહમનો સાગર એને ઉપમા ન અપાય, અહમને નદીની ઉપમા ન અપાય, અહમને કૂવાની ઉપમા ન અપાય. અહમ તો ખાબોચ્યું છે, એનું આયુષ્ય બહુ ટૂંકું હોય એટલે એને ખાબોચિયાની ઉપમા તરીકે હું કહું છું. અને ભગવાનનો ભક્ત છે ને, એ દીનપણાને દાસત્વના મહાસાગરમાં ડૂબેલો હોય, કોઈ કાળે એમાંથી નીકળે નહીં, સદાયને માટે ડૂબેલો રહે, સદાયને માટે એને દાસપણાનો અને દીનપણાનો કેફ હોય. હું ભગવાનનો દાસ છું એનો એને કેફ વર્તે. જેને આ જગતની અંદર અહમનો કેફ વર્તે છે, હું કંઈક છું એ ખાબોચિયામાં પડેલો છે, અને જેને દાસપણાનો કેફ વર્તે છે કે હું તો પરમાત્માનો દાસ છું, એ સાગર મધ્યે પડેલો છે. સાગર ગમે એટલો તાપ આવે, ગમે એવો ભર ધરખમ ઉનાળો આવી જાય, સાગર કોઈ દી સુકાય નહીં, ખાબોચ્યું તો સુકાઈ જાય. એમ અહમ છે, એ અહમ સુકાઈ જવાનો, એ જાજો રહ્યો નથી. મોટા બાજનસાહોના અહમ નારિયા, મોટા મોટા આખી પૃથ્વીના બધાય લોકો જેને સલામ ભરતા એના અહમ ન રહ્યા. આખી પૃથ્વી જેનો શબ્દ સાંભળવા, જેને જોવા માટે, જેનું નૃત્ય જોવા માટે, જેની કળા જોવા માટે, જેનું નાટક ચેટક જોવા માટે આખી દુનિયા તલપા પર થતી હોય,
એવાના સિક્કા નથી રહ્યા, ધૂળ થઈ ગયા પૃથ્વી ભેગા ધૂળ, એના અહમ નથી રહ્યા, આપણા અહમ ક્યાંથી રહેવાના? પણ જે દાસ ભાવે વર્ત્યા, જે દીન ભાવે વર્ત્યા એવા ભગવાનના ભક્તો, એના યશ આજે પણ આ જગતની અંદર ગવાય છે. એ ધૂળની અંદર સમાયા હોવા છતાં પણ ધૂળમાંથી આજે એની સુગંધ આવે છે, આજે કણે કણ બોલે છે એવા ભક્તોનું, એવા ભક્તોએ જે સમર્પણ કર્યું, એવા ભક્તોએ જે ભક્તિ કરી, એ આજે પણ લોકોના હૃદયની અંદર હૃદયસ્થ થયું છે. રાજન આ તમારો દીકરો છે એ જ બધું ચગડોળે ચડાવે છે, બાકી આજ દિવસ સુધી અમારી ફરિયાદ કોઈ દિવસ આવી છે? આ પહેલું વહેલી જ આ ઘટના ઘટી, અને તમારો દીકરો એટલે અમારે એને મરાય તો નહીં, તમારો કુંવર કહેવાય એટલે અમારે એને કુંવર તરીકેનો દરજ્જો તો દેવો પડે? હવે એ જ આ બધું કરે છે એ વાત નક્કી છે. અને રાજન સાંભળી લો, તમે ગમે એવા સંડ અને અમર્ક નહીં, શુક્રાચાર્ય અમારા પિતાને બોલાવશો, જેને તમને વિદ્યા ભણાવી હોય એવા મોટા મોટાને બોલાવશો, ગમે એટલા અસુર ગુરુઓને તમે ભેગા કરશો, પણ આ તમારું 7 વર્ષનું બાળક છે ને, એટલું હિંમતવાળું છે, એટલો જોરવાળો છે, અસુર વિદ્યા એની જીભે ભૂલે પણ ભણશે નહીં, આસુર વિદ્યા એની જીભે ભૂલે પણ ભળશે નહીં, બીજા બાળકને બગાડશે વળી અવળો ઉપદેશ દઈ, બીજા બાળકને બગાડશે વળી અવળો ઉપદેશ દઈ. આ છોકરાને તમે આજ સુધીના બધા અસુર ગુરુઓને ભેગા કરો ને તોય આ છોકરો અસુર વિદ્યા ભણવાનો નથી, આ અમે તમને લખી દઈએ. એટલું નહીં, જે સ્કૂલમાં રહેશે, જે ગુરુ પાસે રહેશે, એ આખી સ્કૂલને બગાડશે. આ બોલો પ્રહલાદજીની ડેરિંગ ને પ્રહલાદજીનું કેરેક્ટર તો જુઓ. આને ભગવાનનો ભક્ત કહેવાય. આટલા અસુરના છોકરાઓ, આવા અસુર ગુરુઓ કે જે લોકો અસુરના છોકરાઓને, બાળક તો બાળક છે, એને કેવા સંસ્કાર આપે છે, બાળકને ચોર બનાવવો, ભક્ત બનાવવો, એ મેં આગળ પણ કીધું હતું, મા બાપના હાથની વાત છે. એક તો માના ગર્ભના સંસ્કાર, તે વખતે માતા જે કરે છે, પિતા જે ચારિત્ર કરે છે, એ જ બાળક ઉપર એના પડછાયા પડે છે, એની જ ફોટોકોપી બાળક થતું હોય છે. ત્યાર પછીનો બીજો સ્લોટ, પહેલો શોટ છે એ ગર્ભકાળ, ત્યાર પછી બાળકનો જન્મ થાય ત્યાર પછી એ બાળકને શરૂઆતના 2-5 વર્ષ સુધી શું આપવું, એને કેવી રીતે એને ટ્રીટમેન્ટ કરવી, એ પણ મા બાપના હાથની વાત છે. ભક્ત બનાવો કે ચોર બનાવો, કદાચ એને જો એ સમયે પાછું બીજું બધું આપવામાં આવે તો 5, 10, 15, 20 વર્ષે પણ એનું ડાયવર્ઝન થઈ શકે છે. કારણ કે જીવ છે ને એનું કોઈ ફ્રીજ જ નથી, જીવ માટેનું ફ્રીજ એક જ છે, આ કથા વાર્તા. કથા વાર્તા રૂપી ફ્રીજની બહાર ગયો, જીવનું કોઈ ફ્રીજ નથી. સવારે ખાટો હોય ને સાંજે ખારો લાગે, બપોર ગળ્યો લાગતો હોય તે રાતે તીખો થઈ જાય, જીવનું કોઈ ફ્રીજ નથી, જીવનું ફ્રીજ જ કથા વાર્તા છે. કથા વાર્તા રૂપી હથોડો ખાય, અંતરદૃષ્ટિ રહે અને જીવ એમાં સાનુકૂળ રહે. પણ ભગવાનનો ભક્ત કેવો હોય એ પ્રહલાદજી પાસેથી શીખીએ. 7 વર્ષના પ્રહલાદ, માતાના ગર્ભમાં રહીને નારદજીનું મેળવેલું જ્ઞાન અસુરોની આખી નિશાળ ચગડોળે ચડાવી દીધી. ભગવાનનો ભગત આવો હોય, જગતના વિષયી જીવો વચ્ચે જવાનું થાય. ગૃહસ્થ આશ્રમમાં છો, તમારા સંબંધ જાળવવા માટે તમારે કોઈ પાર્ટી આદિકમાં જવાનું થાય, લગ્ન પ્રસંગોમાં જવાનું થાય, પણ ત્યાં જે ચગડોળ ચડ્યું હોય એમાં ભગવાનનો ભક્ત પણ ગોળ ગોળ ના ફળવા લાગે. જ્યાં આગળ જગતનું ચગડોળ આમ ચાલતું હોય ત્યાં ભગવાનના ભગતનું ચગડોળ આમ હાલતું હોય, ઊંધું હાલતું હોય, એનું નામ ભગવાનનો ભક્ત છે. જ્યાં જગત આખું જાગેલું છે ત્યાં ભગવાનનો ભક્ત સૂતેલો છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી.
જ્યાં આગળ આખું જગત સૂતું છે ભગવાન ભજવામાં, ત્યાં ભગવાનનો ભક્ત જાગેલો છે. વિષય બાજુ ભગવાનનો ભક્ત ઊંઘેલો છે. જ્યાં આગળ જગત આખું જાગેલું છે, યા નિશા પશ્યતો મુને, એને ભગવાનનો ભક્ત છે, એની માટે રાત્રિ છે, એને વિષય નથી. અસુરોની શાળાની અંદર અસુરોની વિદ્યા આપવામાં આવે છે, નારાયણનો વિરોધ શીખવાડવામાં આવે છે, નારાયણ આપણો પરમ દુશ્મન છે, આવી વાતો જ જ્યાં રાત ને દિવસ કરવામાં આવે છે, એવી નિશાળની અંદર નારાયણનું નામ એના અધ્યાપકોને પણ લેવડાવવા માંડે, ત્યાંના છોકરા છોકરાને લેવડાવવા માંડે, એ પ્રહલાદજીને ભક્ત કહેવાય. આનું નામ ભગત છે. ગમે તે ખાલી એક માણસ કુસંગી મળી જાય અને ડાયલ ફરી જાય, એ ભગવાનનો ભગત. આનો હજુ તો એને સત્સંગમાં પ્રવેશ પણ નથી થયો. ભગવાનનો જે ભક્ત થયો એ તો એવો હોય, કુસંગમાં જાય તો રતિવા ચડે પણ પાછો ના પડે. જેટલો કુસંગમાં જાય એટલું એને જોર સત્સંગ તરફનું વધે, ઘટે નહીં, ઘટે નહીં, એવો હોય એને પાકો ભગત કહેવાય. એનો અર્થ એ નથી કુસંગમાં જવું. હા, એક તો આપણી તાકાત હોય નહીં, પાછા અનુભવવા જઈએ તો ગોતવા નીકળવું પડે અમારે કે ગયો ક્યાં ભગત કુસંગમાં, કે હું ભગવાન ભજાઈ દઉં પ્રહલાદની જેમ. પહેલાં પ્રહલાદની જેમ નારદજીને 100 વર્ષ સેવીને બ્રહ્મવિદ્યા મેળવવી પડે, પછી જવાય. એ નારદજી પછી સર્ટિફિકેટ આપે ને આપણા નારદ, ત્યાર પછી જવાય. નહીં તો કુસંગથી તો મહારાજ કે છેટે જ રહેવું. આપણી તાકાત હોય નહીં અને આપણું માઇન્ડ કાંઈ એટલું સ્થિર હોય નહીં, આપણા વિચારો એટલા સ્થિર હોય નહીં, આપણે સત્સંગની અંદર એટલા ઊંડા હોઈએ નહીં, અને થોડોક પવન લાગે ત્યાં ફરી જઈએ. અમારે તો રોજ જીવારે કામ કરવાનું ને, તો રોજ ખબર પડે, રોજ જીવો આરે જ કામ. હે હા, પવનની ભેગા ઉડી જાય, દિશા ફરી જાય, ખાટો ખારો મીઠો લાગે. 25 વખત આ અઠવાડિયે મીઠો હોય, બીજા અઠવાડિયે કડવો થઈ જાય, વળી ત્રીજા અઠવાડિયે તૂરો થઈ જાય, ચોથા અઠવાડિયે પાછો આપણે થોડો ગોળ લગાવે ગળ્યો થાય. આ જીવનું બધું આવું છે. માટે ભગવાનનો ભક્ત છે એને પ્રહલાદજીના આખ્યાનમાંથી એ શીખવાનું છે કે ભગવાનના બનાવેલા શાસ્ત્રો, મોટા પુરુષોના કરેલા શાસ્ત્રો એને સાંભળી સાંભળીને, મોટા સત્પુરુષોનો સમાગમ કરી કરીને જીવને પ્રહલાદજી જેવો કરી મૂકવો. આપણે જ્યાં જઈએ ત્યાં આખું વાતાવરણ ભક્તિમય થવું જોઈએ. આપણે ગમે તે જગ્યાએ બેઠા હોઈએ ત્યાં આધ્યાત્મિક ભૂમિકાઓ રચાઈ જવી જોઈએ. આપણે ગમે તે સ્થાનમાં હોઈએ, ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ, તો એ ધર્મ જ્ઞાનને ભક્તિને વૈરાગ્યની ઓરા, ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું કવચ આપણી આજુબાજુ હોવું જોઈએ. દુનિયાના છેડે છેડે જઈએ, ગમે ત્યાં જઈએ, પણ એ હોય. આજે ભગવાનના મોટા પુરુષો, આજે ભગવાનના સાચા સંતો, આજે ભગવાનના પાકા ભક્તો જો દેશ વિદેશમાં ફરે છે, બધાયનો યોગ થાય છે, તો પણ બધાયના યોગની વચ્ચે નિર્લેપ રહે છે. કારણ કે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યના કવચ હોય છે. અને કાગળ જેવો હોય, ગઈકાલ હરિચંદ્રનું સાગરમાં આવ્યું હતું, કાગળ જેવો હોય, સહેજ પાણી લાગે ને પલળી જાય. તરવાની વાત જ ક્યાં, કાગળનું નાવ તરે કેટલું, પાણીમાં મૂકો થોડી વાર તરે, પછી જેમ જેમ પલળતું જાય, જેમ જેમ પલળતું જાય, એમ હાંચ પડે તો હોધવું પડે કે નાવ હતું કે નહીં. આમ પહેલાં તો બહુ સરસ આમ તરે, કાગળનું નાવ તમે મૂકી દો પાણીમાં, એવું સરસ તરે, તમને લાગે કે ઓહો આ સામે કિનારે પહોંચી જ જવાનું એમ. પણ બપોરે જોવો ને તો અડધું ડૂબ્યું હોય, અને હાંજ પડે તો નજરમાં જ ના આવે, તમને લાગે સામે કિનારે પહોંચી ગયું, ફોન કરો કે અહીં તો આવ્યો જ નથી માલ, ગયો ક્યાં, તળીએ ગયો. એમ આપણે કાચા હોઈએ સત્સંગમાં, એ કાગળ જેવા છીએ, પલળી જઈએ કુસંગ વચ્ચે જઈએ તો. એટલે પહેલાં પાકો કરવો પડે આત્માને, મહારાજને રાજી કરવા છે, ભગવાનને ભજવા છે, છેલ્લો જન્મ કરવો છે, અક્ષરધામના મુક્તની પંક્તિમાં ભળવું છે. આ નિર્ધાર પહેલાં થાય તો પાકા થવાય, તો કુસંગ ના લાગે, નહીં તો બધો જ લાગે, તો ઇન્દ્રિયો અંતકરણને વશ ન થવાય, નહીં તો થઈ જ જવાય. કારણ કે નિર્ધાર પાકો નથી. નિર્ધાર પાકો હોય તો ઇન્દ્રિયો અંતકરણને વશ થતો હશે, એ વરી કોઈ કુસંગના યોગમાં આવતો હશે. નિર્ધાર પાકો હોય તો ના ફરે, પણ નિર્ધાર જેનો પાકો નથી એને ફેર પડી જાય. આસુર વિદ્યા એની જીભે ભૂલે પણ ભણશે નહીં, બીજા બાળકને બગાડશે. આખી સ્કૂલને બગાડવી હોય તો જ આને લઈ જાઓ, આ સ્કૂલમાં ચાલે એવો જ નથી. સારામાં સારી અસુરોની સ્કૂલ કહેવાય, કારણ કે રાજાનો કુંવર તો કયું જેવી તેવી સ્કૂલમાં જાય નહીં ને. તમારા કુંવરો જો સારી સ્કૂલમાં જતા હોય
તો રાજાના કુંવર તો કેવી સ્કૂલમાં જાય? સારામાં સારી જે સ્કૂલ એ જમાનાની કહેવાય, સારામાં સારા શિક્ષકો કહેવાય, એ લોકોએ પ્રહલાદજી માટે સ્ટેટમેન્ટ આપી દીધું કે આને લઈ જાઓ, નહીં તો આ બીજા છે ને, આ જેટલા બીજા છોકરાઓને આપણે અસુર બનાવવા માગીએ છીએ ને, એ બધાય નારાયણના ભગત થઈ જશે. અને પછી તમે અમને ના કહેતા કે આ સ્કૂલ બગડી, કે તમે લોકોએ શું ભણાવ્યું, કારણ કે અમારું કાંઈ હાલતું જ નથી. આનો પાવર જ એટલો છે કે અમારો પાવર ડીમ પડી જાય. ભગવાનના ભગતનો પાવર એવો જોઈએ કે અસુરનો પાવર ડીમ પડી જાય. હા, અસુરનો પાવર થોડો જોરવારો ચોક્કસ હોય, કારણ કે એને નાક કાન ના હોય, એને લાજ શરમ ના હોય, એ ગમે એમ બોલી શકે, એ ગમે તે કરી શકે, એ ગમે તે રીતે વર્તી શકે, એટલે એનો પાવર દેખાય બહુ જોરવાળો. ભગવાનનો ભક્ત મર્યાદાવાળો હોય, લાજવાળો હોય, શરમવાળો હોય, એને કોઈક બંધન હોય, એને કોઈ મર્યાદાઓ હોય, એનું ઉલ્લંઘન ન કરે, એટલે એની શક્તિ કદાચ ઓછી દેખાય. અસુર છે ને આમ દેખાય બહુ જોરવાળો. પેલા નહીં પેલા આપણે આ ફાયર વર્ક કરો તમે, પેલા ફટાકડા ફોડો, તેની અંદર પેલા આકાશની અંદર છોડતા ગુબ્બારા કહે ને કે આકાશમાં છોડે, આમ ઉપર જાય ને આમ તમને લાગે ઓહો જાને તારા થઈ ગયા છે. એનું આયુષ્ય કેટલું? ક્ષણિક. પ્રકાશ થઈ જાય, તમને લાગે ઓહો અંધારામાં પ્રકાશ થઈ ગયો, પણ એનું આયુષ્ય કેટલું? ક્ષણિક. એક દીવો ઘરની અંદર પ્રગટાવેલો હોય ને, એની અંદર એવી ડિઝાઇન ના થાય, ડિઝાઇન ન થાય દીવામાં, પણ એ દીવો છે ને એની અંદર તમે તેલ પૂરેલું હોય, ઘી પૂરેલું હોય ને, તો એ દીવો શાશ્વત છે, એ અજવાળું આપશે, એ વાંચવામાં કામ લાગશે. એ કોકને રસ્તો જોવાની અંદર, ક્યાંક ફાનસ તરીકે રસ્તો બતાવવાની અંદર ઉપયોગી થશે. ઓલા ગુબ્બારા લઈને રસ્તોથી ના નીકળે, એનાથી કોઈ પુસ્તક ના વંચાય, એનાથી કોઈ કામ ના થાય, એની ખાલી ડિઝાઇન દેખાય. એને શું દેખાય? ડિઝાઇન દેખાય. એમ અહમની છે ને ડિઝાઇનો દેખાય, એનું આયુષ્ય નથી હોતું. હોય બહુ ફોર્સમાં, હોય બહુ ફોર્સમાં. અહંકાર, અહંકાર છે બહુ ફોર્સમાં હોય, અસુર બહુ ફોર્સમાં હોય, આસુરી કામ બહુ ફોર્સમાં હોય, પણ એનું આયુષ્ય ન હોય. દીવો નાનો હોય પણ શાંતિને આપવાવાળો હોય, દીવો નાનો હોય પણ રસ્તાને બતાવવાવાળો હોય, દીવો નાનો હોય પણ એ કોઈને મોક્ષ પથ પર લઈ જાય એવો હોય. ભગવાનનો ભક્ત દીવા જેવો છે, સતત ભગવાનની ભક્તિથી પ્રજ્વલિત રહે છે, એને કોઈ વિષયનો વાયુ લાગતો નથી, એકદમ સ્થિર એની જ્યોત રહે છે, હજારોને પ્રકાશ પાથરે છે, હજારોને રસ્તો બતાવે છે. ઓલા ઓલા ફટાકડા છે ને, બોમ્બ છે ને, ફટાકડા છે ને, એના અવાજેય ધમાકેદાર થાય. એના આમ આમ તમારે એનો સ્ફોટ થાય ને તોય તમને લાગે હું કરી નાખશે, એમ શું કરી નાખશે એવું લાગે. દીવો તમે જોવો ને તો શાંત, દીન, ગરીબ જેવો દેખાય, પણ દીવાએ જેટલાને તાર્યા છે ને એટલા કોઈ ફટાકડાએ તાર્યા નથી. ફટાકડાથી લોકો દાજ્યા છે, દીવાથી કોઈ દાજ્યું નથી, દીવાથી કોઈનું રક્ષણ થયું છે, દીવાથી કોઈક અભણ વ્યક્તિ ભણીને તૈયાર થયો છે, દીવાથી કોઈકને ખેતરના રસ્તાઓ જડ્યા છે, દીવાથી બધી જ વસ્તુઓ થઈ છે. સારામાં સારું જે જગતમાં થયું છે દીવાથી શરૂ થયું છે, ફટાકડાથી નથી શરૂ થયું. ફટાકડા તો ફૂટ્યા કરે, અવાજ કર્યા કરે, અને આવા તનખા કર્યા કરે, અને કોક વારી બહુ નજીક જાય તો દજાડે ખરા. એ અસુર વિદ્યા ફટાકડા જેવી છે, ભગવાનની ભક્તિ દીવા જેવી છે. પ્રહલાદજી દીવા જેવા છે પણ અનેકને રસ્તો બતાવી દે છે, અનેકને. હિરણ્યકશ્યપ ફટાકડા જેવો છે, ફટાકડા જેવો છે, ફૂટ્યા કરશે, હજુ બહુ ફૂટશે આગળ, બહુ ફૂટશે, પણ આખરે જીત તો દીવાની જ થવાની, કારણ કે એની જ્યોતની અંદર પુરુષોત્તમ રૂપી ભક્તિનું ઘી છે, તેલ છે, ભક્તિરૂપી તેલ છે, ભગવાનની નિષ્ઠારૂપી તેલ છે, ભગવાન માટે જીવવું એ રૂપી સમર્પણ ભાવરૂપી તેલ છે. એટલે દીવો કોઈ દીવો લવાય નહીં, એને કોઈ દી પવન ના લાગે એવો દીવો છે. પ્રહલાદજી એવા છે, માટે એવા થાવું. ફટાકડા જેવા ગણા તો હવાર ઉઠે ત્યાંથી ફટાકડા જેવા હોય, રાત પડે ત્યાં સુધી ફટાકડો જ રહે, ફૂટ ફૂટ જ કરે. શાંત થાવું, ભગવાનનો ભક્ત એવો હોય. સંડામર કે છે આ બીજા બાળકને બગાડશે, ઉઠાવો આને આ સ્કૂલમાંથી, આને કાંઈ ભણાવવાની જરૂર નથી, આને તો બંદીખાને નાખવાની જરૂર છે. માટે આડી રખાવો એને આજથી, જે ન ચડે બીજે વેન,
કુળ આપનામાં કેને ન કીધું એવું આદર્યું છે એને ફેન. માટે આજથી આની ઉપર બંધી રખાવો, નજર કેદ રખાવો. ખબર નહીં ક્યાંથી શીખી આવ્યો છે, અમે તો આવું કંઈ શીખ્યું નથી, અને આ તો બીજા રવાડે ચડી ગયેલો છે, એને કોઈ આજ સુધી આપણા કુળમાં કોઈ આવું બધું કર્યું નથી એવું તોફાન આ તમારો સુપુત્ર કરે છે. કોઈ દિવસ કોઈ આવું તોફાન કર્યું નથી, કોઈ દિવસ આ શાળાની અંદર કોઈ દિવસ નારાયણનું નામ જે દિવસના આ શાળાની સ્થાપના થઈ છે તે દિવસથી આજ દિવસ સુધી ક્યારેય નારાયણનું નામ અહીં લેવાતું જ નથી. નારાયણનો ઉલ્લેખ તો પરમ દુશ્મન તરીકે આ સ્કૂલમાં થાય છે. આ તમારો પહેલો દીકરો એવો જન્મ્યો છે કે જેને આ સ્કૂલને રવાડે ચડાવી, માટે આની ઉપર નજર કેદ રાખજો. આ તમને લાગે છે નાનો, પણ આ મોટો થઈ અને ખબર નહીં શું કરશે. તમારો દીકરો તમને લાગે છે, પણ આ દીકરો નથી, તમારો દુશ્મન છે. આ ખરેખર નારાયણે એનો દૂત મોકલ્યો છે અને તમારા દીકરાના રૂપમાં મોકલ્યો છે. માટે આની ઉપર બંધી રાખો અને આને પ્લીઝ અહીંથી ઉઠાવો, નહીં તો અમારું જ કામ નથી થતું. ત્યારે હિરણ્યકશિપુ કહે પ્રહલાદને, આવી અવડાએ તો કા કરે, નાની વયમાં નિશંક થઈ, કારે કોઈથી નવ ડરે. હિરણ્યકશિપુ પ્રહલાદને કે બેટા, તું આટલી બધી અવડાઈ કેમ કરે છે? એક તો છે હાવ નાનો, છે હાવ નાનો, ડેટિયા જેટલો, ને આટલું બધું તું જોર કરે છે, કસાથી બીતો નથી? ખબરદાર જો નારાયણનું નામ લીધું છે તો. પ્રહલાદ કે પિતાજી, જેટલા તમારે ફૂટવું એટલું ફૂટો, પણ પ્રહલાદ તો નારાયણનો ભક્ત છે, નારાયણનું નામ આ જીભેથી લેવાશે, લેવાતું હતું અને ભવિષ્યમાં અત્યારે લેવાય છે અને ભવિષ્યમાં લેવાશે. એટલું નહીં પિતાશ્રી, સાંભળી લો, તમારા જેવા કરોડ હિરણ્યકશિપુ ભેગા થાય, સંડ અને અમર્ક જેવા કરોડો અધ્યાપકો ભેગા થાય, કરોડો અસુરોની શાળાઓ અને અસુરોના છોકરાઓ ભેગા થાય, તો એ પ્રહલાદની જીભ ઉપરથી, પ્રહલાદના હૃદયમાંથી, પ્રહલાદના રોમમાંથી નારાયણનું નામ ક્યારેય પણ કોઈ નહીં ભૂસી શકે. શું કહેવું છે તમારે, બોલો. હિરણ્યકશિપુ જેવો એવો અસુર જેને પૃથ્વી પર વિષ્ણુના મંદિરો ભાંગી નાખ્યા, જેને પૃથ્વી ઉપર હિરણ્યકશિપુની માળા થાય, ત્રિલોકીની અંદર હિરણ્યકશિપુનું ભજન થાય, આટલો આગ્રહી વ્યક્તિ, આટલો અહંકારી વ્યક્તિ, એની સામે 7 વર્ષનો બાળક પોતાનું જ લોહી જ્યારે એમ કે નારાયણનું નામ મારી જીભેથી નહીં સુકાય, ત્યારે કેવું વાગે કહો તો. પણ ભગવાનનો ભક્ત આ જ છે, ભગવાનને ભજવા માટે દેહનો સંબંધ તોડી નાખે. પિતા નહીં, માતા નહીં, ભાઈ નહીં, ત્યાં સુધી શાસ્ત્રમાં લખ્યું, જો ગુરુ ભગવાનને ભજતો આડો આવે તો ગુરુનો પણ ત્યાગ કર્યો છે. બલિરાજાએ ગુરુનો ત્યાગ કર્યો, ભરતજીએ માતાનો ત્યાગ કર્યો, શ્રીજી મહારાજે પ્રકરણ 42ની અંદર પોતે આ લખ્યું, નિષ્કુળન સ્વામીની નોંધ લીધી ભક્ત ચિંતામણીના પ્રકરણમાં, ત્યાગ કર્યો. ભગવાન ભજતા જે આડું આવે એ બધા જાય, એ પછી દેહ હોય, દેહનો સંબંધી હોય, ઇન્દ્રિયો હોય, અંતઃકરણ હોય, કે આપણું પોતાનું મન હોય, કે આપણી પોતાની બુદ્ધિ હોય, ભગવાનને ભૂલાડવા માટે કે ભગવાનમાંથી આપણે પાછા પડીએ એના માટે આપણી બુદ્ધિ પણ આડી આવે ને, તો બુદ્ધિને પણ એક બાજુ પર મૂકવી દેવી, ખબરદાર જો તું ચાલી છો તો. મહારાજે કહ્યું કે બુદ્ધિને પણ ઉપદેશ દેવો, તારા ભૂકા કરી નાખીશ. ભગવાન ભજવામાં જો તું આડી આવી ને તો તારી વાત છે. આગળ મનગંજન ગ્રંથ આવશે, એની અંદર આવશે પરતક મન અને એ બધા નિજ મન, એ બેના સંવાદો આવશે, ત્યારે બુદ્ધિ મન વિષયોનું ઘણું બધું ત્યાં વિશ્લેષણથી આપણને ખ્યાલ આવશે. નિષ્કુળન સ્વામીએ બહુ ગજબના ગ્રંથો લખ્યા છે, આપણી કલ્પનામાં ના આવે એવી વાતો સ્વામીએ લખી છે. આ આખ્યાનો લખ્યા છે ને, આ આખ્યાનોની અંદર સ્વામી એવો ઝીણો ઝીણો ઉપદેશ લખ્યો છે ને, કે જે આપણને આખ્યાન તો હાવ ટૂંકું જ હોય, પણ સ્વામીએ લખ્યું છે એવું કે જેની અંદરથી આપણને હજારો પ્રકારનું મળી રહે, હજારો પ્રકારનું મળી રહે. સ્વામીની કલમ એવી છે. ભગવાનનો ભક્ત એ જ છે કે ગમે એવી હિરણ્યકશિપુ કેવો ત્રિલોકી જેનાથી ધ્રુજે, કલ્પના કરો ખાલી, ત્રિલોકી ધ્રુજે, ત્રિલોકી આખી, 7 વર્ષનો બાળકના ધ્રુજે, જેનાથી આખી ત્રિલોકી ધ્રુજે, એનાથી 7 વર્ષનો બાળક ધ્રુજે નહીં,
સાત વર્ષનો બાળક નીડર થઈને સાંચિતે જવાબ આપે, પિતાજી નારાયણનું ભજન થશે, નારાયણ માટે જ જન્મ્યો છું, નારાયણ માટે મરી જઈશ. અને ત્યારે હિરણ્યકશિપુ થોડું વાલથી કહે છે, બેટા આવી અવળાઈ ના કરીશ, આપણા કુળમાં કોઈ આવું નથી કર્યું, આવો બગાડ આપણા કુળમાં ના હોય. બોલો, ઘણાને ભગવાન ભજવે બગાડ. એક ભાઈને ત્યાં અમેરિકાની અંદર એના માતૃશ્રી દેશમાંથી આવ્યા, વર્ષો પહેલાંની વાત છે. તો બગીચામાં ગુલાબ થાય, એટલે ઓલા માજીને એમ કે ગુલાબ ભગવાનને આપણે મંદિરમાં, ઘરનું મંદિર હોય તો ભગવાન સ્વામી નવ ભગત, એટલે કે ત્યાં આ દીવાબત્તીથી ટેવાયેલા છોકરાઓ દીવાબત્તી કરે, બીજું કાંઈ પૂજા પાઠ કથા વાર્તા એ તો બધું અભરાય, પણ દીવાબત્તી કરી દેવાની, આટલા ધાર્મિક સંસ્કારો ખરા. જન્માષ્ટમી હોય ને રામનવમી હોય ત્યારે મંદિરે જઈ આવું, દિવાળી હોય મંદિર જઈ આવું, વર્ષમાં ચાર વખત ભગવાનને સલામ કરી આવે, આટલા ધાર્મિક સંસ્કારો જળવાઈ રહેલા. એટલે ગુલાબ બાર બગીચામાં થાય, એટલે ઓલા માજી ગુલાબ લઈ અને ભગવાનને સિંહાસનની અંદર ચડાવે. ચાર ગુલાબ થયા હોય રોજ, એટલે એક બે ગુલાબ ત્યાં ચડાવે. એની વહુઓ જે હોય ને એ જોબે જતી હોય, એટલે રોજ એ લોકોને એવી ટેવ કે એ લોકો જે ગુલાબ ઉગાડેલા એ ગુલાબને ફ્રીજ ઉપર મૂકે, રસોડાની અંદર બારીમાં મૂકે, આમ બધે આમ સો તરીકે મૂકે વ્યવસ્થિત. હવે આ માજી રોજ ઉઠે એટલે ચાર ગુલાબને આ ભગવાનને સિંહાસનમાં ચડાવે. અઠવાડિયું થયું, ઓલી એની જે ઘરમાં રહેતી એના દીકરાની વહુઓ હતી રોજ ગોતે, પણ ઓલું ગુલાબ ને આ દેખાય નહીં બહાર. અને માજી રોજ ભગવાનને ચડાવી દે આ લોકો જોબે જાય પછી, અને આ લોકો હાંજે આવીને બધું ડેકોરેશન કરે, અને પછી તો આને સિંહાસનમાં જ જોવાનું હોય નહીં કોઈ દાડો, એટલે એ લોકોને ખબર નહીં. એટલે રોજ પૂછે કે આ ગુલાબ કોણ તોડી લે છે. ઓલા માજી બોલે, તો રોજ હું ચડાવીને ભગવાનને ચડાવું છું કે તોડીને. અરે કે ભગવાનને ચડાવવા ગુલાબ ઉગાડ્યા છે, ફ્રીજ પર ગોઠવવાનું રોજ તોડીને, ટીવી પર ગોઠવવાનું, શોકેસમાં ગોઠવવાનું. ઓલા માજીની આંખમાંથી બોર બોર જેટલા આંસુ પડી ગયા કે ઘરના આંગણામાં થતું ફૂલ ભગવાનને નહીં ચડાવવાનું, ટીવીને ચડાવવાનું. એના ઈષ્ટદેવ ટીવી, જોબ કરીને આવીને ટીવી પર બેસી જવાનું, બધું એમાંથી શીખવાનું, એમાંથી ડેકોરેશન શીખ્યા હોય ને, ટીવી પર ડેકોરેશન કરવાનું શીખે ક્યાંથી, ત્યાંથી શીખ્યા હોય ને. એ માજીને રડતી આંખોએ ઇન્ડિયા પાછું જતું રહેવું પડ્યું. અને ઇન્ડિયામાં રહેતા એના એક રિલેટિવ્સે મને રૂબરૂ આ વાત કરી, સ્વામી આવી ઘટના ઘટી. તમે વિચારો તો ખરા, હિરણ્યકશિપુની કાંઈ ખોટ નથી પૃથ્વી પર. હિરણ્યકશિપુ તે દી હતા ને આજ નથી એવું નહીં, આજે એ ઢગલા બંધ છે. જે ભગવાન નથી ભજતા એ બધા હિરણ્યકશિપુ જ છે. જેને ભગવાનમાં પ્રીતિ નથી, જેને ભગવાનની ભક્તિ નથી, જેને ભગવાનના માર્ગેથી બીજાને પાછા પાડે છે, એ કદાચ ગમે તે જગ્યાએ રહેલો હોય તો હિરણ્યકશિપુ જ છે. જે મોક્ષના માર્ગમાંથી, ભગવાનના માર્ગમાંથી, સદગુરુમાંથી, શાસ્ત્રમાંથી, ભગવાનના પવિત્ર સંતો ભક્તોના સમુદાયમાંથી કોઈને છૂટો પાડે છે એ બધા જ હિરણ્યકશિપુ છે. પણ જે પ્રહલાદ થાય એને કરોડો હિરણ્યકશિપુ આવે તો પણ ન ડગાવી શકે. આપણે પ્રહલાદ થઈએ. પ્રહલાદજી પાસેથી એટલું તો શીખીએ, એક સાત વર્ષનો પ્રહલાદ જો આટલો કેફવાળો હોય અને આપણે 32, 35, 40, 45 અને 50 વર્ષે જો ડગમગતા હોઈએ તો આપણે તો કેવા ભગવાનના ભગત. આપણે તો શું કથા વાર્તાનો યોગ કર્યો, આપણે શું સંતોનો યોગ કર્યો, આપણે શું શાસ્ત્રને જાણ્યા. કુનાદિતાનંદ સ્વામી કે, હામી છાતીએ ધાવ્યો હોય એ ગુડિયા ના વાળે. એમ સાચા સદગુરુને ધાવ્યો હોય ને એને ગમે એવા હિરણ્યકશિપુના વાવાઝોડા આવે ને એમાં ગુડિયા ના વાળે, ગુડિયા ના વાળે. એમાં ઢીલો ના થાય, ઉદ્વેગિત ના થાય, ઉપરથી કેફમાં જીવે, કેફમાં, ઉપરથી ગૌરવથી જીવે, ઉપરથી ભગવાન ભજવાનો એને વધારે ડોળો કેફ ચડે. જેટલો કુસંગનો વાવાઝોડું આવે ને એટલો એ ભગવાન ભજવામાં વધારે સુરવીર થાય, એનું નામ ભગવાનનો ભક્ત છે. કાચો પડી જાય, ઢીલો પડી જાય, એને તો ઇન્દ્રિયો અંતકરની લડાઈ આવે ને તો વધારે સુરવીર થાય, એ ઢીલો ના પડે. ઇન્દ્રિયો અંતકરની લડાઈ આવે ને વધારે સુરવીર થાય. એક ઘા મારે ને વિચારી રાખે ફરી ચાર ઘા ના મારું તો જો હું ભગવાનનો ભગત નહીં તારી પર. આજે તો તે મારી લીધો છે ઘા, પણ તારી વાત છે ચાર ઘા મારું તારી ઉપર ત્યારે હું ભગવાનનો ભગત. પોતાની ઇન્દ્રિયોને અંતકરણને પણ દુશ્મન જાની, એને પણ અસુર જાની, એની ઉપર પણ નજર કેદ રાખી, એનો ઘા કદાચ ક્યારેક ખાઈ લે, સાધન દશામાં છે, વાગી જાય, પણ નજર રાખે કે તે એક માર્યો છે ને મારે તને ચાર મારવા, ભગવાનનો ભગત છું.
ભગવાનનો ભગત છું, આવો કેપ વર્તે, એવા કેપમાં જીવવું, બીજા કેપમાં બહુ ના જીવવું, રૂપિયાવાળો છું, બહુ રૂપાળો છું, બહુ વિદ્યાવાળો છું, બહુ સત્તાવાળો છું, બધાય લોકો મને સમાજમાં પૂછે, પાંચ જણ મને પૂછીને કામ કરે, આ બધું છે ને ધૂળમાં મળી જવાનું, એ એકેય ટકવાનું નથી, એ એકેય સહાય કરવાનું નથી. પણ ભગવાનનો ભક્ત છું ને ભગવાન ભજવા છે, મહારાજ મારી હારે છે ને મારે હારે રાખવા છે, સદગુરુ મારી સાથે છે ને મારે સાથે રાખવા છે, શાસ્ત્રો મને આવા દિવ્ય મળ્યા છે ને મારે એને માનવા છે, બસ આની અંદર જે જીવશે ને એ અખંડ સુખના સમુદ્રમાં જીવવાનો. બાકી ઓલા તો અહમના ખાબોચ્યા છે, સુકાઈ જવાના, આગલાના સુકાઈ ગયા, વર્તમાનમાં સુકાઈ છે તો ભવિષ્યમાં રહેવાના કોના, આગલા હુકાઈ ગયા, દેખાયા નજર સામે, શાસ્ત્રોમાં લખાયું નજર સામે દેખાય કે હુકાઈ ગયા, આ અહમના ખાબોચ્યા, અહમના ઠૂઠાઓ બધા હુકાઈ ગયા, અત્યારે વર્તમાનમાં હુકાતા દેખાય છે અને ભવિષ્યની અંદર સુકાશે. પણ જે દાસત્વના સમુદ્રમાં ડૂબ્યો, જે ભક્તિના સમુદ્રમાં ડૂબ્યો, સુકાયા નથી, ભૂતકાળમાં નથી સુકાયા, આજ દિવસ સુધી નથી સુકાયા, વર્તમાનમાં નથી સુકાતા, ભવિષ્યમાં નહીં સુકાય. માટે પ્રહલાદજી જેવા થઈએ આપણે. હિરણ્યકશિપુ પછી પ્રહલાદને થોડો પ્રલોભન આપે છે, આપો રાજ્ય તને આજથી, અન્ન ધન સર્વે સમાન, ત્રણ લોકમાં કહું તારું કોઈ મોડી શકે નહીં માન, તને રાજ્ય આપું આજથી બેટા, લે અણ ધન બધું આપી દઉં, તને મારી ગાદી ઉપર બેસાડી દઉં, ત્રણ લોકની અંદર તારું માન કોઈ મોડી ના શકે. પ્રહલાદ એમ નામ બોલાય ને એટલે થર થર, ગમે એવો મોટો હોય ને, ઇન્દ્ર હોય તો એના સિંહાસનમાંથી ઊભો થઈ જાય ને તારા પગમાં પડી જાય એવી મોટી સત્તા તને આપી દઉં. બોલ પ્રહલાદ, હવે નારાયણ નામ છોડીશ, નારાયણને ભૂલી જઈશ, નારાયણ તો આપણો દુશ્મન છે, નારાયણને તો આપણે પગમાં નમાવવાનો હોય, એના પગમાં આપણે ના પડીએ, તું કોણો દીકરો છે તો વિચાર કર, આપણે એના પગમાં ના પડવાનું હોય નારાયણ આપણા પગમાં પડે, મારું એવો સંકલ્પ છે કે નારાયણને મારે નમાવવો છે ને મારા પગની અંદર પાડવો છે ને, તું મારો તન છે ને તું મારો છોકરો છે, આપણે પગની અંદર નારાયણને નમાવાના, આપણે નારાયણના ચરણમાં ના હોઈએ એ આપણા ચરણમાં હોય, આ અસુરનું કામ. બુદ્ધિ છે ને બેરી થઈ જાય, પોતાની શક્તિની ને પોતાના સામર્થ્યની ને પોતાનું કશાની ખબર ના પડે ને, અસુર જ્યારે અસુર ભાવ વ્યક્તિમાં પ્રગટ થાય ત્યારે પોતાની કોઈ સામર્થ્ય, મારું કેટલી શક્તિ છે, મારી શું કેપેસિટી છે એનું એને ભાન નથી રહેતું, નથી રહેતું, ત્યારે વ્યક્તિ અસુર ભાવને પામી જાય. જ્યાં સુધી પોતાની શક્તિ કેપેસિટી એનો ખ્યાલ હોય ને ત્યાં સુધી ભગવાનનો ભક્ત રહે, અને જો ભૂલી જાય અસુર ભાવને, ઘણાય નથી હું કહેતો, ઘર સંભાળતી ઘર નથી સંભાળીએ ક્યાં, છોકરા નથી સંભાળીએ ક્યાં, આખો સંપ્રદાય સંભાળવા નીકળ્યા હોય, આખો સંપ્રદાય, બોલો, ત્યારે વિચાર આવે કે આને કેટલા અહમમાં રાચે છે. જે સત્સંગમાં આવીને પોતાનું આત્યંતિક કલ્યાણ કરવાનું છે, જે સત્સંગમાં આવીને સૌથી પહેલાં પોતાના પરિવારની કાળજી રાખવાની છે, એને સત્સંગ પરાયણ કરવાનું છે, એ કરી ન શકીએ અને આખી દુનિયાની ઓડિટ કરવા જાય, એટલો એ આસુર ભાવ કહેવાય. હિરણ્યકશિપુ કહે છે, તને બધું આપી શકું, તારું માન કોઈ મોડી ના શકે, તું જ્યાં ઊભો રહે ત્યાં બધાય તને સલામ ભરે, ઇન્દ્ર પણ પોતાની ઇન્દ્રાસન પરથી ઊભો થઈ જાય, આવું તને આપું. પ્રહલાદ, નારાયણને તું છોડી દે. અને ત્યારે જે પ્રહલાદ જવાબ આપે છે એ આ સાંભળવા જેવો છે. પ્રહલાદ કહે, એહ પાપ રૂપ મને ગમતો નથી, એહ ઘેલ ભજતા શ્રી ભગવાનને મને સમુ લાગે છે સેલ. એ બાપા, એ બધો પ્રોજેક્ટ તમને સોંપ્યો, એ બધું છે ને બધા ઊભા થઈ જાય ને સલામ ભરે ને, એ બધું તમને ગમે, પ્રહલાદને નથી ગમતું. પ્રહલાદને તો ભગવાનને ભજવા સિવાય બીજું કાંઈ સારું નથી લાગતું. મહારાજ વરતાલના 16માં વચનાવદમાં કહે છે, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ એમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. પ્રહલાદનો નિર્ધાર આવો હતો. મહારાજના પોતાના શબ્દો, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી.
આ મહારાજનું સ્ટેટમેન્ટ છે, કોઈ દી ખોટું ના હોય. ભગવાન પોતે આપે છે. 14 લોકનું રાજ્ય મળતું હોય પણ ભગવાનની મૂર્તિ જેવું સુખ નથી. પ્રહલાદજી કે પિતાજી મારે તમારું કોઈ રાજ ના જોઈએ, હું તો નારાયણનો ભગત હતો છું અને રહેવાનો. નારાયણને પરાયણ હતો છું અને રહેવાનો, નારાયણનો જ હતો, નારાયણનો છું, નારાયણનો રહેવાનો. તમારા જેવા કરોડ હિરણ્યકશિપુ આવે, તમે આપેલું આ એક રાજ્ય નહીં, તમારી પાસે તો ત્રિલોકીનું એક બ્રહ્માંડનું રાજ્ય છે, પણ અનંત કોટી બ્રહ્માંડોનું રાજ્ય કોઈ પ્રહલાદને પ્રલોભન આપે, પણ મારા માટે નારાયણથી અધિક કાંઈ નથી. આને ભગવાનનો ભગત કહેવાય. કોઈ થોડું ઘણું કંઈ પ્રલોભન દે અને તરત કંઠી હાથ જતો રહે, હારું કંઠી તોડી નાખો. કોઈ થોડું ઘણું પ્રલોભન દેખાય, વેવાઈને હાચવવા માટે ડુંગળી લસણ ખવાઈ જાય, સંબંધીને હાચવવા માટે ગમે તે ખાઈ લેવાય, ગમે તે જોવા જતું રહેવાય, ગમે ત્યાં રખડવા જતું રહેવાય, એ કાંઈ ભગવાનના ભગતના લક્ષણ નથી. એ કાંઈ ભગવાનનો ભગત ના કહેવાય કે થોડું પ્રલોભન મળતું હોય, થોડો સ્વાર્થ સધાતો હોય, ત્યાં જેમ હોય એમ હાય હા, જે પ્રવાહ વહેતો હોય ને એ પ્રવાહ. અહીં સંતો ભેગા દાંડિયા લઈને નાચે, પાર્ટીમાં જાય તો ન્યાય બધા સ્ત્રી પુરુષો ભેગા નાચતા હોય ને નાચવા લાગે, એ ભગવાનનો ભગત નહીં. ચોકડી એ ભગવાનનો ભગત નથી, પ્રાકૃત ભાવનો છે, આલ્યા કરે છે, નભ્યા કરે છે. નભ્યો જાય તો ઠીક છે, પણ ભગવાનનો પાકો ભક્તો તો પ્રહલાદ જેવો હોય. વાલા ભક્તો, આપણે પ્રહલાદના આખ્યાનમાંથી એટલું તો નક્કી કરીએ, કોઈના પ્રલોભનમાં ના આવીએ, આપણા ઇન્દ્રિયો અંતઃકરણના પ્રલોભનમાં ના આવીએ. આ ઇન્દ્રિયો એમ કે આ જોઈ લે બહુ સરસ છે, આ જીભ એમ કે આ ચાખી લે બહુ સરસ છે, રહેવા દે ને ભાઈ, રહેવા દે, એમાં કાંઈ માલ નથી. જન્મો જન્મથી ભટકાવ્યો છે ને હજુ ભટકાવવાના હું કરવા મને ઉપદેશ દે છે, એમ ઇન્દ્રિયો અંતઃકરણને પણ. જે ઇન્દ્રિયો અંતઃકરણનો ફેરવ્યો ના ફરે, એ વળી જગતના વ્યક્તિનો ફેરવ્યો ફરે, એવો ભગત જે થાય એ મોક્ષ માર્ગે હાલેલો કહેવાય. એને કહેવાય કે સત્સંગ કર્યો, એને કહેવાય સત્સંગનો રંગ ચડ્યો, એને કહેવાય સત્સંગ માટે જન્મ્યો, એને કહેવાય સત્સંગ માટે જીવે છે. વાત વાતમાં ઢીલો પડી જાય ને ગમે તે પ્રવાહમાં ગેટા બકરાના પ્રવાહની જેમ હાલવા માંડે, પાછો પકડીને લાવવો પડે લાઈન ઉપર, આ ભાઈ આમ કેમ હાલ્યો, આમ હાલ, એ હજુ ભગતના માર્ગે હાલેલો છે. પણ ભગત જો થઈ જાય પ્રહલાદ જેવો, પ્રહલાદ કે આ તો બધું પાપરૂપ છે પિતાજી, મને આ બધું ગમતું જ નથી, આ બધો મારા માટે આનંદનો રસ્તો નથી, મારે તો ભગવાન ભજવા એ જ મારો પરમાનંદ છે. ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હાકલી, હિરણ્યકશિપુ એ ભાઈ હાક મારી, માગી લે છે મુખે સિદ્ધ મોત. તારું મોત શા માટે માગે છે, મારો છોકરો થઈને મારે તને મારી નાખવો પડે એવું શા માટે કરે છે, હજુ કહું છું વિચારી લે. માનતો નથી તું માહરું, મરી જઈશ તું તારા સોત, તું તારા ભગવાન સહિત મરી જઈશ, નારાયણ તારો ભગવાન છે ને એ નારાયણને તો હું મારી નાખવાનો છું એક દી, નારાયણ મરશે અને તું મરીશ. એના કરતા જો તારે જીવવું હોય ને તો નારાયણને છોડી દે અને હું તને કહું છું એ કરવા માંડ. ત્યારે પ્રહલાદ કહે હવે બોલવું તેનો કરવો વિચાર, તને તારે મને માર્યો તેથી પામ્યો છું તુહાર. 7 વર્ષનો બાળક ડકતો નથી, કેવી ગજબની પ્રહલાદજીની ધીરજ છે, કેવી પ્રહલાદજીની ગજબની સમજણ છે, કેટલો ઊંડો એને નારદજીનો સમાગમ કર્યો હશે. કલ્પના કરો, પ્રહલાદજી કહે છે હિરણ્યકશિપુને આવે છે ને થોડો તુકારો દઈ દીધો, પિતા સાંભળ, તારે વિચાર કરવો જોઈએ, બોલતા પહેલા વિચાર કરવો જોઈએ, તું નારાયણને મારવાની વાત કરે છે, તું મને મારવાની વાત કરે છે, પણ પિતા સાંભળ, તમને તમારા મને જ, તને તારા મને જ મારી નાખ્યો છે. મરેલો કોને મારવાનો, જે મરેલો જ છે એ વરી મારી શકતો હશે કોઈને, મરેલો છે, તમે મનના મારેલા મરેલા છો પિતાજી, મનનો મારેલો કોઈ દી કોઈને મારી ન શકે એમ પિતાજી સાંભળી લો. તમને આજ સુધી કોઈ હાકલ સામે નહીં કરી હોય, ઇન્દ્ર પણ ઇન્દ્રાસન પરથી ઊભો થઈ ગયો હશે, ત્રિલોકીના બધા દેવતાઓ તમને સલામ ભરતા હશે, પણ આ 7 વર્ષનો તમારો પુત્ર તમને એમ કહે છે કે તમે જીવતા નથી, તમે મરેલા છો, તમને તમારા મને જ મારી નાખેલો છે. મરેલો વળી નારાયણ ભગવાન સમર્થ એને શું મારવાનો, અને મરેલો એ નારાયણનો ભક્ત એવો મને શું મારવાનો, ને તમે મને મારવાની વાત કરતા હોય તો આ શરીર હું છું જ નહીં, હું તો મરેલો જ છું,
હું તો આત્મા છું, નારાયણનો દાસ છું, આ શરીર છૂટશે તો હું તો વધારે સુખ્યો થઈશ પિતાજી, પણ તમને તો તમારા મને મારી નાખેલા જ છે. અને જે મનથી મરેલો છે એ જીતેલો છે તો એ હારેલો જ છે. જેટલા જગતની અંદર મોટા ચક્રવર્તીઓ થઈ ગયા એ લોકો હાર્યા છે ક્યારે? જ્યારે મન પાસે હાર્યા છે ત્યારે. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કીધું, જીતમ જગત કેન મનોહી એન. જગત જીત્યું કોને કહેવાય? જેને મન જીત્યું એને જગત જીતી લીધું. પિતાજી તમને તમારા મને જ મારી નાખેલા છે, તમે તો હાર પામેલા જ છો, તમે કોને મારવાના? ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ કરી, તને હનીસ મારે હાથ. હિરણ્યકશિપુનો એવો મગજ જાય છે, અને ખરેખર ના જાય ના જાય. તમે તમે આવડા મોટા હો, આખી દુનિયા તમને સલામ ભરતી હોય, અને 7 વર્ષનો છોકરો તમારી સામે થઈ જાય આવી રીતે, કેવો પીતો જાય. હિરણ્યકશિપુ કે તને હની નાખીશ, મારા હાથે જ તું મરવાનો છે મને એવું લાગે છે, કારણ કે તું મારો દુશ્મન જ છે, તું મારો છોકરો હોય જ નહીં. હું જોઉં છું તારો નારાયણ કેવી રીતે રક્ષા કરે છે, તું ને તારો નારાયણ બે કેવી રીતે બચો છો જોઉં છું, મારા હાથે જ તું મરવાનો છે. તારી રક્ષા કેમ કરશે નિષ્કુળાનંદનો નાથ, તારી રક્ષા કેવી રીતે કરશે જોઈ લઉં છું. આટલી હાકલ મારે છે, આટલી ધમકી આપે છે, પણ પ્રહલાદજી તો દીવા જેવા, સ્થિર જ્યોત જેવા, કોઈ અસર નહીં. વિશ્વાસ, મારા પરમાત્મા જે કરશે જેમ કરશે એને ખબર છે. હિરણ્યકશિપુ શું નથી કરી શકે એમ પ્રહલાદજીને બધો ખ્યાલ છે. હિરણ્યકશિપુ કેટલો ક્રૂર છે એનો એને ખ્યાલ છે. એને હાહાકાર મચાવેલો છે ત્રિલોકીમાં, એનું પ્રહલાદજીને સંપૂર્ણ જ્ઞાન છે. પરંતુ હિરણ્યકશિપુ ગમે એટલો હાહાકાર મચાડવાનો, ગમે એટલો બળ્યો હોય, પણ પ્રહલાદજીને એટલી ખબર છે, મને જે મળ્યા નારાયણ એનાથી તો બળ્યો નથી, મને જે મળ્યા નારાયણ એનાથી તો એ સમર્થ નથી, એની માટે તો આ મચ્છર જેવો જીવ છે. આવો પ્રહલાદજીને સંપૂર્ણ વિશ્વાસ છે, એ નારાયણ મારી ભેગા છે, એ નારાયણ મારી જીભે છે, એ નારાયણની ઈચ્છા પ્રમાણે એ જે ઈચ્છે એ બધું જ મને મંજૂર છે. આવા વિશ્વાસે યુક્ત પ્રહલાદજી છે. અહીં આગળ હિરણ્યકશિપુએ આવી પ્રહલાદજીને હવે મારવા માટેની ધમકી આપી છે. આગળની કથા સ્વામી આપણને આવતીકાલ સંભળાવશે. કડવું 7 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.